નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 4નો વિષય કુહુનો પાઠ 4 સિંહ ગુગવે બકરો ભાગેનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, ચિત્ર જોઈને એને આધારે પ્રવૃત્તિ કરો અને ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં લખો. તો જુઓ, તમે આ ચિત્ર જોઈ શકો છો. તો ચિત્રમાં હાથી દેખાય છે, પછી રેલગાડી છે, મેળાનું ચિત્ર હોય એવું આપણને લાગે છે, બરાબર, સર્કસનું ચિત્ર હોય એવું આપણને લાગે છે. તો ચાલો આપણે એના વિશે અહીંયા નીચે વાક્યો લખીએ. તો અહીં એક સર્કસનું સુંદર ચિત્ર આપેલું છે. ચિત્રમાં બધા પોતપોતાની કરતબ દેખાડી રહ્યા છે. પ્રાણીઓની ટ્રેન દેખાય છે, તેમાં એક ડબ્બામાં ચિમ્પાન્જી દેખાય છે. સર્કસમાં હાથી, જોકર બધા પોતપોતાના કરતબ દેખાડી રહ્યા છે. જોકર બધાને હસાવે છે. એક માણસ પગમાં લાકડી લગાવી ઊંચો બન્યો છે, તે કોઈ બાળકને ફુગ્ગા આપી રહ્યો છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું? તો સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું, પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી, તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે. એ વિચારી સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં. પ્રશ્ન નંબર 2, સિંહે બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે સિંહણે શું કહ્યું? તો સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે પહેલાં તો સિંહણે સિંહને પૂછ્યું કે આ બચ્ચું જીવતું કેમ લાવ્યા? શું તે આપણો શિકાર નથી? પણ પછી સિંહની વાત જાણી સિંહણે કહ્યું કે હું પણ તેને નહીં મારું, ભલે તે આપણે ત્યારે આપણા બચ્ચા જોડે મોટું થશે. પ્રશ્ન નંબર 3, બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે કેવી રીતે ઉછરવા લાગ્યું? તો બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે રમે, બંને સાથે સાથે દૂધ પીએ, આનંદ કરે, એમને એમ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. પ્રશ્ન નંબર 4, હાથીઓને જોઈએ સિંહના બચ્ચાએ શું કર્યું? તો હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઝનૂની બની ગયું ને ઘુરકતું હાથી સામે જવા લાગ્યું. પ્રશ્ન નંબર 5, બકરીનું બચ્ચું સિંહના પરિવારને છોડીને કેમ ચાલી ગયું? તો સિંહણે બકરીના બચ્ચાને સમજાવ્યું કે તારી અને અમારી જાત જુદી છે. આજે મારા બેટાએ મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે, પરંતુ હવે તે મોટો થયો છે અને સિંહ બન્યો છે. તે કોઈ દિવસ તને અને હાથને પણ સપાટામાં લઈ પૂરો કરી નાખે. બકરીનું બચ્ચું સિંહની વાત સમજી ગયું અને સિંહના પરિવારને છોડીને ચાલી ગયું. પ્રશ્ન 3, નીચેની વાર્તા વાંચીને તેને આધારે આપેલા પ્રશ્નના જવાબ લખો. વાર્તા વાંચીશું આપણે પહેલાં. એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો, શિકારની શોધમાં હતો. પરંતુ કોઈએ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો. એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું એની નજરે પડ્યું. સિંહે તેને પકડી લીધું, પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં. તેને દયા આવી, મનમાં થયું કે જેમ મારું બચ્ચું વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. તો હવે આ વાર્તાને આધારે પ્રશ્નો છે જેને આપણે જવાબ મેળવીએ. પ્રશ્ન 1, આ વાર્તામાં કેટલા પાત્રોના નામ આવે છે? કયા કયા? તો આ વાર્તામાં સિંહ, સિંહણ, મોટીઓ અને નાનીઓ એમ 4 પાત્રોના નામ આવે છે. 2, સિંહ હતાશ થઈને બેઠો હતો, એટલે વિકલ્પ અ, ખુશ થઈને બેઠો હતો. વિકલ્પ બ, નારાજ થઈને બેઠો હતો. વિકલ્પ ક, નિરાશ થઈને બેઠો હતો. તો સાચો જવાબ છે નિરાશ થઈને બેઠો હતો. પ્રશ્ન 3, સિંહને કોઈ પ્રાણી કેમ નહીં દેખાયું હોય? તો બધા પ્રાણીઓ સિંહની વીકથી પોતપોતાના રહેઠાણમાં જતા રહ્યા હશે, તેથી સિંહને કોઈ પ્રાણી નહીં દેખાયું હોય. પ્રશ્ન 4, બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે? તો બકરીનું બચ્ચું ઘણું નાનું હશે અને તેની માં તેની પાસે નહીં હોય, તેથી તે સિંહણથી અજાણ હોય એટલે તે એકલું ઘરની બહાર નીકળ્યું હશે. પ્રશ્ન 5, સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ તમને ગમ્યું કે ન ગમ્યું? કેમ? તો સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ મને ગમ્યું, કારણ કે સૌને પોતાનું બચ્ચું વહાલું હોય છે. પ્રશ્ન નંબર 6, બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજનની સી વ્યવસ્થા કરી હશે? તો બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે જંગલમાંથી બીજો કોઈ શિકાર શોધ્યો હશે. પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં બાળ દોસ્તો શબ્દ છે પણ, પરંતુ અને તેથી. તો આ શબ્દ વડે ખાલી જગ્યા પૂરીશું આપણે.
પ્રથમ વાક્ય છે, સિંહ બહુ ફર્યો, ખાલી જગ્યા એને ક્યાંય શિકાર ન મળ્યો. તો શું આવશે? પણ એને ક્યાંય શિકાર ન મળ્યો. વાક્ય નંબર બે, વંદના સૌના કામ દોડીને કરે છે, ખાલી જગ્યા બધા એને માન આપે છે. તો શું આવશે જવાબ? તેથી. ત્રણ, એકવાર મને નિષ્ફળતા મળી, ખાલી જગ્યા હું હિંમત ન હાર્યો. તો શું આવશે? પરંતુ હું હિંમત ન હાર્યો. પ્રશ્ન પાંચ, નીચે આપેલા ફકરામાં કૌંસમાંના આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાંના શબ્દો છે તેઓ, તેની, તેને અને તે. તો આપણે પહેલાં ફકરો વાંચીશું. કલ્પને ગીત ગાવા ખૂબ ગમે છે, ખાલી જગ્યા ચાલતા ચાલતા કે સાયકલ ચલાવતા ચલાવતા તે કંઈક ને કંઈક ઘણઘણતો જ હોય. પણ શું આવશે? તેથી, સોરી, તે ચાલતા ચાલતા કે સાયકલ ચલાવતા ચલાવતા કંઈક ને કંઈક ગણગણતો જ હોય, ખાલી જગ્યા એના નાની તો ગાતું પક્ષી કહે છે. તો શું આવશે અહીંયા? તેથી એના નાની તો એને ગાતું પક્ષી જ કહે છે. ખાલી જગ્યા નાનીનું નામ શાંતાબા છે, તો તેની નાનીનું નામ શાંતાબા છે. ખાલી જગ્યા કલ્પ પાસે હનુમાન ચાલીસા ગવડાવે છે. તો શું આવશે? તેઓ કલ્પ પાસે હનુમાન ચાલીસા ગવડાવે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર છ, નીચેની શબ્દ રમત સૂચના મુજબ રમો. તો આપણે સૌ પ્રથમ ફકરો વાંચીએ કે નીચેની ફકરામાંથી સમાન અર્થવાળા અને વિરોધી અર્થવાળા શબ્દો શોધીને લખો. તો ફકરાનું વાંચન કરીએ આપણે પ્રથમ. ચિંટુ અને મિન્ટુ બેઉ ભાઈબંધ, પણ બંનેમાં બહુ ફેર. ચિંટુ વાત વાતમાં હસનારો ને મિન્ટુ વાત વાતમાં રડનારો. મિન્ટુ હતો નાનો, પણ ચિંટુથી મોટો લાગે. ચિંટુ શાળાએ સમયસર પહોંચે. નિશાળ છૂટ્યા પછી પહેલાં ઘરે આવીને સૌને મળીને પછી જ રમવા જાય. ચિંટુ રોજ વહેલો ઉઠે અને મિન્ટુ રોજ મોડો. એથી ચિંટુ એને વહેલા ઉઠવાના ફાયદા ગણાવે અને કહે કે વહેલા ઉઠવામાં કોઈ નુકસાન નથી. પછી મિન્ટુનું મોં જોઈને કહેતો, ખોટું ન લગાડતો, મને તો તારું સારું થાય એમાં રસ છે. મિન્ટુ ચિંટુને કહેતો, ચિંટુ તું મારો દોસ્ત છે, કંઈ દુશ્મન નથી. તો બાળ દોસ્ત અહીંયા ફકરામાંથી સમાન અર્થવાળા એટલે કે સામાનાર્થી અને વિરોધી અર્થવાળા એટલે કે વિરોધાર્થી શબ્દ લખવાના છે. તો પહેલાં આપણે સામાનાર્થી શબ્દ જોઈ લઈએ. તો શાળા તો નિશાળ, બેવું તો બંને હવે વિરોધી શબ્દો, ફાયદા તો નુકસાન, હસનારો તો રડનારો, નાનો તો મોટો ને દોસ્ત તો દુશ્મન. પ્રશ્ન નંબર સાત, આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો. શબ્દ એક હતાશ વાક્ય, બિચારાને જે જોઈતું હતું એ ન મળ્યું એટલે હતાશ થઈ ગયો છે. બીજું વાક્ય, દોડની સ્પર્ધામાં એને પ્રથમ નંબર મળ્યો એટલે એ હતાશ થઈ ગયો. તો આમાં સાચો જવાબ છે, સાચું વાક્ય છે પ્રથમ, કે બિચારાને જે જોઈતું હતું એ ન મળ્યું એટલે હતાશ થઈ ગયો છે. તો અહીંયા હતાશ છે તેના નીચે આપણે લીટી કરીશું. બીજો શબ્દ છે હૂંફ. તો વાક્ય છે, માતા પિતાની હૂંફ મળી એટલે જ એ જીવનમાં સફળ થયું. બીજું વાક્ય, ઠંડીની હૂંફથી એ ખૂબ જ ડરી ગયો. તો સાચો જવાબ છે કે માતા પિતાની હૂંફ મળી એટલે જ એ જીવનમાં સફળ થયો. તો એ સાચો જવાબ છે. પ્રશ્ન આઠ, મહાસાગર કવિતાને આધારે ખાલી જગ્યા પૂરો. પ્રથમ વાક્ય, મહાસાગરના પાણી તો ખાલી જગ્યા ઉસ જેવા છે. તો શું આવશે? ખારા ખારા. બીજું, મહાસાગરમાં તો ખાલી જગ્યા મોજા ઉછળે તો મોટા મોટા. ત્રણ, મહાસાગરમાં ખાલી જગ્યા ઊંઠ ડૂબે તો ઊંચા ઊંચા ઊંઠ ડૂબે. ચાર, મહાસાગર તો ખાલી જગ્યા ગજબ ઊંડો તો ઊંડો ઊંડો ગજબ ઊંડો. પ્રશ્ન નવ, નીચેનામાંથી કયું વાક્ય સાચો અર્થ ધરાવે છે તે શોધીને નીચે લખો. વાક્ય, સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી. વિકલ્પ છે, સિંહણને પોતાનો જીવ વહાલો હતો, બચ્ચું નહીં. સિંહણ બચ્ચાની બહુ જ સંભાળ લેતી. તો વાક્ય સાચું છે બીજા નંબરનું, કે સિંહણ બચ્ચાની ખૂબ સંભાળ લેતી. બીજું વાક્ય છે, હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ઝનૂની બની ગયું. તો સાચું વાક્ય છે કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ ગુસ્સામાં આવી ગયું હતું. બીજું વાક્ય, હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ ગુસ્સે થઈ ગયું હતું. તો સાચું વાક્ય એ છે પ્રથમ, કે હાથીઓને જોઈને સિંહનું બચ્ચું ખૂબ જ ગુસ્સામાં આવી ગયું હતું. પછીનું વાક્ય છે, મારો ભાઈ બહુ ઉશ્કેરાઈ ગયો હતો. તો વાક્ય છે કે મારો ભાઈ બહુ શરમાઈ ગયો હતો.
બીજું છે કે મારો ભાઈ બહુ જ આવેશમાં આવી ગયો હતો. તો સાચો જવાબ છે બે નંબરનું વાક્ય કે મારો ભાઈ બહુ જ આવેશમાં આવી ગયો હતો. તો બાળ દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.